નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના બોરિયાસ ટોલનાકા નજીકથી નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે 15 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે અનેકની ધરપકડ કરી હતી. જ્યારે પાયલોટિંગ કરી રહેલી કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુધવારે વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દમણથી એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે, જેમાં ડ્રાઈવર એકલો છે અને એક કાર તેને પાયલોટિંગ કરી રહી છે. જેને આધારે પોલીસે નવસારી તાલુકાના બોરિયાસ ટોલનાકા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી 15,12,000 રૂપિયાની વિસ્કી બિયરની કુલ 16,800 બાટલીઓ મળી આવી હતી, જેથી પોલીસે ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના વાપીના વાપી સેલવાસ રોડ પર આવેલા ઇમરાનગરમાં રહેતા અબ્દુલ ગફાર અબ્દુલ રઝાક સૈયદની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અબ્દુલ ગફારના પિતરાઈ ભાઈ મોહમ્મદ એકલાખ ઉર્ફે ઇકલાખ ઉર્ફે પાપા સલીમ અંસારી તેમજ ટેમ્પો આગળ કારમાં પાયલોટિંગ કરી રહેલા સુરતનો સોનુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 7 લાખ રૂપિયાનો ટેમ્પો અને 3,500 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલે 22 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ મુદ્દે આગળની તપાસ સર્કલ PI HR વાઘેલા કરી રહ્યા છે. ગઈકાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો 502 નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં બોરિયાજ ગામની હદમાં નેશનલ હાઈવે 48 ઉપર એક આઈસર ટેમ્પામાં આરોપી જે છે અબ્દુલ ગફાર અબ્દુલ રજાક સૈયદ, એ મૂળ રહેવાસી વાપી દમણ સેલવાસ રોડ ઉપરનો જે છે એમાં 15,12,000 દારૂ અને ટેમ્પો મળી કુલે 22,36,000 અસલામનું જે મુદ્દામાલ મળી આવેલ છે. આરોપીની આગળ એક પાયલોટિંગ કરનાર છે સોનુ છે. આમાં વિગત એવી છે કે વાપી પાસે હોટલ પાસેથી દારૂ ભરાવી આપેલો અને આગળ કડોદરા પાસે જઈ અને ઊભું રહેવાનું હતું અને ત્યાંથી દારૂ લેવા આવનાર હતો અને એમાં સાથે જે સોનુ કરીને જે છે ટૂંકું નામ એનું એનો મોબાઈલ નંબર મળી આવેલ છે. એના દ્વારા આગળ કોને આપવાનો હતો એ સોનુ પકડાય ત્યારથી આગળની વિશેષ વિગતો જાહેર થઈ શકે એમ છે. હાલમાં આ તપાસ જે છે CPI નવસારી જે છે એને સોંપવામાં આવેલી છે. NTC ન્યૂઝ નવસારી.